વડોદરામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિને લઈને બેઠક મળી. હાલ દેશભરમાં ઓક્સિજનના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સ્થિતિ દેશભરમાં પરિસ્થિતિ નાજુક છે. રાષ્ટ્રીય સમસ્યા છે ને સમસ્યાના નિવારણ માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત છે, છતાં જગ્યા ત્યારથી સવાર. વડોદરામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની અછત ન સર્જાય અને વડોદરામાં ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો મળી રહે તેવા હેતુસર આજે સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ, કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી, પોલીસ કમિશનર શમશેર સિંઘ, મેયર કેયુર રોકડિયા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, પાદરાના ધારાસભ્ય જશપાલ સિંહ પઢિયાર, સાંસદ રંજનબેન ભટ્ટ, વાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત રાજ્ય સરકાર તથા ભારત સરકાર પાસે રજૂઆત કરી કેવી રીતે વડોદરા માટે ઓક્સિજનનો જથ્થો મેળવી શકાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જે અંગે તમામ ધારાસભ્યો તથા સાંસદ આવતીકાલે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને મળશે તેવું રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે. અહીંયા વડોદરા શહેર જિલ્લા માટે જે 160 મેટ્રિક ટનની જરૂરિયાત છે એ પ્રમાણેનો જથ્થો મળી રહે છે. આગામી દિવસોમાં તકલીફ ના પડે અને જરૂર પડે જથ્થો વધારવા માટે મુખ્યમંત્રી સમક્ષ તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર સહિતનું પ્રતિનિધિમંડળ રજૂઆત કરવા જવાનું છે. અને વડોદરા શહેર જિલ્લાના કોઈપણ વ્યક્તિ ઓક્સિજનના અભાવને કારણે મરણ ના પામે એના માટે સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે. અહીંથી પણ કેટલાક દર્દીઓ સારવાર લેવા માટે વડોદરા શહેરમાં આવે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રના તેમજ અન્ય વિસ્તારના લોકો પણ વડોદરા શહેરમાં વધારે રહે છે. એમના સગાવાલા બી કોઈ માદું પડે કે એને કોવિડનો દર્દી થાય, એ લોકો પણ વડોદરા એમના દર્દીઓને લાવતા હોય છે. આવાય લગભગ 2000 જેટલા દર્દીઓ છે, એની પણ સારવાર વડોદરા શહેરમાં થઈ રહી છે. આ બધી વાતથી અમે અમારા મુખ્યમંત્રીશ્રીને વાકેફ કરીશું. અમને જથ્થો વધારે મળે એ માટે અમે પ્રયત્ન કરવાનો છે. ખાસ કરીને વ્યવસ્થા સચવાય તેની તકેદારી રાખશે. ખાસ કરીને વડોદરા શહેરની જે વાત કરીએ, ગઈકાલે વિનોદ રાવે જે મારી સાથે વાતચીત કરી એ માટે જ આ મિટિંગ આજે બોલાવી છે. વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોને ગુજરાત સરકાર દ્વારા હાલની તારીખે 160 મેટ્રિક ટન ઓક્સિજન પ્રતિ દિવસે મળે છે. પરંતુ હાલની તારીખે એટલે જેમ જેમ દિવસ જતો જાય છે એમ ઓક્સિજનની જરૂરિયાત વધારે પડે છે. એટલે 170-180 ટન કદાચ જરૂર પડે એ માટે આ મિટિંગમાં બધી ચર્ચાઓ થઈ છે. 170 ટન એટલે 10 ટન મેટ્રિક ટન જેટલી ઘટ છે, પણ આ ઘટ કેવી રીતે પૂરી પાડવી એ માટે પણ આજે ચર્ચા થઈ. એ મામલે કંઈ કહેશો? શું ચર્ચા થઈ? અન્ય શહેર આપણાને 160 ટન જે ઓક્સિજન મેટ્રિક ટન ઓક્સિજન મળે છે એ આપણો મળે છે. સવાલ એ નથી, સવાલ એ છે ડોક્ટર વિનોદ રાવે તમને રજૂઆત કરી 2 દિવસથી ટેન્કર અન્ય શહેર જિલ્લામાં જાય છે, એ મામલે વાત કરો ભાઈ. આણંદ, સાવલી કે જે અન્ય વિસ્તારમાં જાય છે એ એમનો જથ્થો જે ફાળવ્યો છે એ જથ્થો જાય છે. આપણે 160 ટનની જરૂર છે ને આપણે 160 ટન અત્યારે આપણી પાસે એ જથ્થો ઉપસ્થિત છે. સવાલ કર્યો છે, સીધી જાણકારી આપી છે. 2 દિવસથી ટેન્કરો વડોદરાની અન્ય શહેર જિલ્લામાં જાય છે. વડોદરા કોઈ બી કારખાનું આજુબાજુ વિસ્તારમાં હોય ને વડોદરા શહેરમાંથી જાય એટલે વડોદરાનો એ જથ્થો નથી ભાઈ, એમ નહીં. આજે 2 કલાક ચર્ચા કરી. વિનોદ રાવ બી અહીંયા હાજર છે, એમને બી સવારના મેં પૂછેલું કે આપણે કેટલો એમને ટેલિફોન ઉપર બી વાત કરેલી છે કે જે ઝઘડિયાના ભરૂચથી આવતા બે ટેન્કરો ડાયવર્ટ થયા છે આ મામલે સ્પષ્ટતા કરો બોસ્ટનનો જે ઘટ છે ને એ સાવલીને કેવી પરિસ્થિતિ છે અને સાવલી અત્યારે જે કોરોનાના મહામારીની અંદર સાવલી દેશની અંદર પણ પરિસ્થિતિ અત્યારના ટાઈમમાં વિકટ છે અને વડોદરા શહેર જિલ્લાની અંદર પણ હમણાં જે મિટિંગમાં અમારો મુખ્ય મુદ્દો હતો આદરણીય રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કે ભાઈ ઓક્સિજન જે ઓક્સિજનની અત્યારે જે શોર્ટેજ દેખાય છે એ પ્રમાણે પૂરેપૂરું ઓક્સિજન વડોદરાને મળી રહે અને વડોદરાના કોઈપણ પેશન્ટને ઓક્સિજનને લઈને તકલીફ ના પડે એના માટે આવતીકાલે આદરણીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને મળવાના છે અને અમે ચોક્કસ સંપૂર્ણ અમને વિશ્વાસ છે કે વડોદરા શહેર જિલ્લાની જે ચિંતા અમારી છે એ અમને ઉપરથી પણ પૂરેપૂરો સહકાર મળશે અને વડોદરા શહેર જિલ્લાનું જે પરિસ્થિતિ છે એમાં કોઈ બગડે ના અને અનુરૂપ ઓક્સિજન આપણને મળી રહે. સાવલીમાં કદાચ લોકડાઉનની સ્થિતિ આવે એવું લાગી રહ્યું છે. સાવલીની અંદર લોકડાઉનની સ્થિતિની અંદર હું ખાસ તમને એક વાત કરીશ કે અત્યારે હાલ હું તો એવું માનું છું દરેક વ્યક્તિએ સ્વયંભૂ પોતે ઘરની બહાર ના નીકળવું જોઈએ કામ વગર અને બીજા નંબરની અંદર અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સંપૂર્ણપણે આપણે સૌએ પોતપોતાની જવાબદારીથી ચાલવું જોઈએ અને મારી એક વસ્તુ એવી પણ છે કે જો કદાચ પોતપોતાની રીતે સ્વયંભૂ લોકડાઉન અપાય અને વેપારીઓ સાથે સંકલન કરી અને મિટિંગો ગોઠવીને જો લોકડાઉન તરફ જવાતું હોય તો હાલ એ વસ્તુ જરૂરી પણ છે. પરિસ્થિતિ હમણાં જે રીતે ટાઉનમાં તો કેસો નીકળતા હતા પણ હવે ગ્રામ્ય લેવલે પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે એટલે પરિસ્થિતિ ચિંતાજનક કહી શકાય કે ગામડામાં જો સંક્રમણ ફેલાય તો એને કંટ્રોલ કરવું મુશ્કેલને અઘરું પણ થઈ શકાય એટલે અત્યારે જે પણ બધાને પણ અપીલ કરીશ કે જે નિયમોને જે ગાઈડલાઈન છે એનું પાલન પૂરેપૂરી રીતે કરવું પડે અને જે રીતે હાલમાં જે ઓક્સિજનની વાત આવી રહી કે ઓક્સિજનમાં ઘટાડો કરવામાં પણ અહીંયા જેટલો જથ્થો પૂરતો માત્રામાં વડોદરામાં જોતો હોય કે પાદરામાં જોતો હોય કે જિલ્લાના કોઈપણ તાલુકામાં જોતો હોય તો પહેલી એ વ્યવસ્થા પ્રાયોરિટી હોવી જોઈએ કે વડોદરામાં ધારો કે અત્યારે અહીંયા 160 ટનની વાત કરી ગ્રામ્યમાં 20 ટન જતો હોય તો એની સામે 200 ટનની બહારનો અહીંયા તૈયારી એટલી હોવી જોઈએ કે ગેમ રોજે રોજ મરીજો વધી રહ્યા છે એટલા માટે એની એડવાન્સ તૈયારી પણ કરવી એ જરૂરી છે. ઓલરેડી અમારે ત્યાં ગ્રામ્ય વિસ્તારના જે બજારો છે ત્યાં ઓલરેડી મુવાલ છે વડુ છે એ લોકોએ બપોર પછી બજારો બંધ સ્વયંભૂ રીતે રાખવાનો નિર્ણય કર્યો છે અને હાલમાં બંધ છે. આજે પાદરા શહેરે પણ આજે નિર્ણય કર્યો છે કે હવે બજારો બપોર પછી બંધ થાય તો એનાથી થોડુંક જે રીતે હમણાં લગ્ન સિઝન પણ ચાલી રહી છે લગ્નો પણ નીકળી રહ્યા છે તો એ લોકોને પણ અપીલ કરી કે કોઈનો પ્રસંગ આપ પ્રસંગ ઉજવતા હોય એટલે ઉમંગથી ઉજવતા હોય પરંતુ અત્યારની જે પરિસ્થિતિ થઈ રહી છે એમાં સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન કરીને સરકારની જે ગાઈડલાઈન કરી છે એ કેટલા 50થી વધારે વ્યક્તિઓ ના જો એ પ્રમાણે પૂરેપૂરું નિયમનું પાલન કરીને કરવામાં આવે એવી સૌને અપીલ કરું છું. મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાનું છે માન્ય મંત્રીશ્રીને મેં હમણાં રજૂઆત કરી છે કે જે રીતે ઓક્સિજનની બાબત હતી એ તમામ અહીંયા અમારે ત્યાં પણ જથ્થો જળવાઈ રહે એ રીતની રજૂઆત માન્ય મંત્રીશ્રીને મેં હમણાં કરી છે. કોઈક વાર 4 ટનની કોઈક વાર કોઈ સમયે કદાચ કોઈ મોડા પડ્યા હોય ત્યારે અન્ય વ્યવસ્થા અન્ય લોકો કરતા હોય એનો અર્થ એ નથી કે વ્યવસ્થા તૂટી ગઈ. હા તો કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે ને ભાઈ તૂટે તો કોન્ટ્રાક્ટમાં ના લે. જો હાલની તારીખે જે અઠવાડિયા પહેલાં જે ગરબડ હતી એટલી અત્યારે કોઈ ફરિયાદ આવતી નથી વધારે તે છતાં અમે આ બધી ચર્ચાઓ મુખ્યમંત્રી સમક્ષ કરી. બોલો હવે ના 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 તંગી નથી. જુઓ ભાઈ અત્યારે તો બધા સેન્ટર તમે જુઓ આપણે દરરોજ જે 8 થી 9 હજાર લોકોને કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન થઈ છે એવી રીતે કલેક્ટરશ્રી દ્વારા પણ 8-9 હજાર બધા વેક્સિનેશન લોકો આવતા નથી સ્થળ બદલવા પડે છે. બીજું આપણે બધી સંસ્થાઓમાં જઈને આપણે नानी नानी संस्था में जाइने पण स्कूलों में जाइने पण आपणे वेक्सिनेशन अने ए बी आजे चर्चा थी कि पहली मे 18 वर्षना उपरना ने जे वेक्सिनेशन करवानी छे एना माटे पण वधारे व्यवस्था ऊभी करवानी बी आजे चर्चा थी। योगेश भाई एक मिनिट, 18 मानो तो तत्पर जे તમે मीटिंग करी तो વડોદરામાં આવનારા દિવસોમાં શ્રી કલેક્ટર શ્રી એ બધા પ્રાઇવેટ હોસ્પિટલ વાળાને બોલાવશે, ઓક્સિજન વેડફાય નહીં જમતી વખતે કે કદાચ એને સિસ્ટમમાં કંઈ ગરબડ હોય એ બધું જ વ્યવસ્થિત જોઈ લે અને જે બી 5-10% ઓક્સિજન વેસ્ટ જતો હોય એને બચાવે, જેથી આ ઘટ છે એ પડે નહીં અને કોઈ પણ દર્દી ऑक्सिजन वगर ना मरे एनी अमे चिंता करी है। आजे अमे निर्णय पण कर्यो छे अगाऊ आवता दिवसों में अमरा तालुका सावली होय, डभोई होय, पादरा होय, करजन होय, वगोड़िया आ बधा विस्तार में पण दर्दी नी संख्या वधे, लगनगारो चाले छे। आ बधुं ध्यान में राखीने अमरा वडोदरा शहरना धारासभ्यश्रीओ, संसदश्री તેમજ અમારા મેયરશ્રી અને અમારા જે બી ચૂંટાયેલા છે એ લોકો આવતીકાલે મુખ્યમંત્રીશ્રીને મળશે। વડોદરા શહેરની જે બી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અમે વાત કરીશું અને આવતા દિવસોમાં ભારત સરકાર દ્વારા જેટલો જથ્થો ઓક્સિજનનો વધારાય એમાં મોટા ભાગનો હિસ્સો અમને પણ મળે અને અમારો કોઈ બી વડોદરા, કારણ કે વડોદરા શહેર એવો વિસ્તાર છે ને ભારત સરકારે ગુજરાત રાજ્યને જેટલો ઓક્સિજનનો જથ્થો ફાળવ્યો છે તેમાંથી રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર જેવા કોર્પોરેશન વિસ્તાર તેમજ જિલ્લાના મુખ્ય મથકો પર રાજ્ય સરકાર દ્વારા પહેલાં સરકારી કોવિડ હોસ્પિટલો તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોને જે રીતે ઓક્સિજનનું વિતરણ કરવામાં આવતું હતું તે રીતે જ હાલમાં એ જ હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં આવશે। નવીન જે પણ કોવિડ હોસ્પિટલો કે અન્ય સંસ્થાઓ દ્વારા ઊભા કરાયેલા કોવિડ સેન્ટરોને હાલને તબક્કે ઓક્સિજનનો પુરવઠો ગુજરાત સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે નહીં, તેમજ અગાઉ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરો પાડતા હતા તે જ રીત મુજબ ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવશે, જેથી જૂની સિસ્ટમ જે છે ઊભી કરેલી છે તે તૂટી ન જાય અને વ્યવસ્થા જળવાઈ રહે। ખાસ કરીને ગુજરાતના અન્ય સ્તરોએ અન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન વ્યવસ્થિત રીતે પહોંચે એ માટે ગુજરાત રાજ્યમાં ઓક્સિજનના જથ્થાની વિતરણ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા 2 IAS ઓફિસરો શ્રી ધનંજય ત્રિવેદી અને श्री संजीव कुमार ने कामगीरी सौंपवामां आवी छे। एटले ए जे घट पड़े छे ए घट केवी रीते पूरी करवी ए माटे बी आजे वात चर्चा थई छे। आजे होस्पिटलना डॉक्टरो जे बी मैनेजमेंट करता छे ए लोकोने बोलाववामां आव्या छे। ए लोको ऑक्सिजन वेस्ट ना जाए एमनी जे बी मशीनरी होय ए बी अप टू डेट जोई ले, एमांथी ऑक्सिजन नीकळी ना जाए, जमती वखते ऑक्सिजन बगड़े नहीं। आ बधी करता जे घट पड़े छे ए घट ना पड़े એ માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દર્દીઓ તો જે આવશે ભાઈ, જે અત્યારે વ્યવસ્થા છે પૂરેપૂરી વ્યવસ્થા છે ને ખાસ કરીને આજે બીજું બી અમે નક્કી કર્યું છે કે દર્દીઓને ફરવું ના પડે હોસ્પિટલોમાં, એટલે પહેલાં પહેલાં એ સયાજી હોસ્પિટલ અને ગોત્રી પર પહોંચે. અહીંથી એમને સૂચના આપવામાં આવશે કે આ હોસ્પિટલમાં જાઓ, એટલે એ વ્યવસ્થા પણ આજે અહીં ઊભી કરવામાં આવી છે. ભાઈ આ ગુજરાતનો જથ્થો હોય એ 1100 જે ટન છે, 1150 ટન, એમાંથી કંઈ મહારાષ્ટ્રને નહીં આપે કે મધ્યપ્રદેશને નહીં આપે, એ ગુજરાતમાં જે ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવે. હવે તો ગઈકાલે તમે જોયું હશે કે કેન્દ્ર સરકારે આ માટેની બધી ચિંતાઓ કરી છે અને જે ગુજરાતનો જથ્થો ફાળવશે એ ગુજરાતના જ હોસ્પિટલોમાં જશે. હા હા, વડોદરા પૂરતો નહીં નહીં ફાળવવામાં આવે, 100% નહીં ફાળવવામાં. હમણાં જો હમણાં જ 160 ટન દરરોજ આપણાને પ્રતિદિન મળે, કદાચ 2-5 દિવસમાં વધે, એ માટે પણ અમે આવતીકાલે ધારાસભ્યો, સાંસદશ્રી, મેયરશ્રી, ચૂંટાયેલી પાક અમે જવાના છે. આ બાબતે અમે ચર્ચાઓ કરવી. એ તો સ્ટોરેજની તો દરેક હોસ્પિટલમાં તમે જુઓ તો અહીં આગળ ટાંકીઓ છે જ, ટાંકીઓમાં આ સવારથી જ આવીને રાતે જે જરૂર પડે એમ ઓક્સિજન ઠાલવવામાં જ આવે છે. વેન્ટિલેટર ગુજરાતમાં અમદાવાદ કે અન્ય શહેર કરતાં વધારે વધારે વેન્ટિલેટર 1100 જેટલા વેન્ટિલેટર બરોડામાં છે. ઘણા વિસ્તારમાં જે જથ્થો જાય છે એ તો જશે જ, જે આણંદ છે કે ખેડા છે એ વિસ્તારનો જે જથ્થો હશે એ વડોદરા શહેરમાંથી જશે અને કોઈ રોકવામાં નહીં આવે. અમારે 160 આજે કોઈ આજની તારીખે ઓક્સિજન વગર કોઈ દર્દી મર્યો છે? તમારી પાસે કોઈ આંકડો? એમ નહીં, મિટિંગ એટલા માટે બોલાવી છે કે 160 ટન અમારે જુએ મેટ્રિક ટન એ જથ્થો અહીં મળે છે કે નહીં એ માટેની આ મિટિંગ છે. જેમ જેમ જથ્થાની જરૂરિયાત વધશે એમ એમ માગણી અમે કરતા રહીશું. અમે બધા ધારાસભ્યશ્રીઓ આવતીકાલે બી જવાના છે ગાંધીનગર, મુખ્યમંત્રી સાથે વાત કરીશું અને આવતા દિવસોમાં જેમ જેમ અમને વધારે પુરવઠો મળે એ રીતે અમે ચર્ચા કરીશું. યોગેશ કાકા, મધ્યપ્રદેશને જે 40 મેટ્રિક ટન આપી દેવામાં આવશે જથ્થો, એ આપણને મળે એના માટે શું રજૂઆત કરશું? શું વ્યવસ્થા? કોઈ અમારે ત્યાંથી કોઈ જથ્થો જતો નથી. 40-55 મેટ્રિક ટન અહીંયા આવતો તો એ જગ્યા પર ના ભાઈ, અમને 160 ટનની જરૂર છે આજની તારીખે ને અમે 160 ટન અમને મળે છે. એ કંઈથી ઘટ્યો કંઈક અમારા દર્દીઓ કોઈ મરી ના જાય ભાઈ, એમ નહીં. જરૂર નહીં પડે એમ નહીં, સરકારશ્રીનો આદેશ છે, અમારા મુખ્યમંત્રીનો આદેશ છે. હમણાં જઈ લગીને ભારત સરકાર ઓક્સિજન વધારે ના પાઠવે ત્યાં સુધીને અન્ય વ્યવસ્થા ઊભી કરવી નહીં, જે વ્યવસ્થા છે એ તૂટી ના જાય. જો ભાઈ વ્યવસ્થા તો ઊભી કરવી પડે, વ્યવસ્થા ઊભી થાય જેમ ઓક્સિજન બી વધશે, ભારત સરકાર દ્વારા વધારે જથ્થો આપવામાં આવશે એમ અન્ય સંસ્થાઓને પણ એ જથ્થો ફાળવવામાં આવશે. અત્યારે જે વ્યવસ્થા છે, જેટલા 9,500 જેટલા દર્દીઓ છે એની માટેની વ્યવસ્થા પૂરેપૂરી છે, એ વ્યવસ્થા તૂટે નહીં એ માટે જ આજે આ મિટિંગ બોલાવી અને એ જથ્થો મળી રહે એ માટેની આજની આ ચર્ચાઓ થઈ છે. चालू रहे।